કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં તમે એકની એક ભાખરી કે પરોઠા ખાઈને કંટાળ્યા હોય તો આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી મસાલા સાથે ચીલી લચ્છા પરાઠા. મસાલાને તમે એકવાર બનાવીને મહિના સુધી વાપરી શકો છો અને જ્યારે પણ તમને પરોઠા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે ઝટપટથી બનાવી શકો છો. બનાવવા ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે અને બન્યા પછી એકદમ ટેસ્ટી છે, જેને તમે અથાણા સાથે, ચા સાથે કે દહીં સાથે ખાઈ શકો છો અને એમને એમ પણ ખાઈ શકો છો. બાળકોને ટિફિનમાં અથવા પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. તો ચાલો બનાવી લઈએ ચીલી લચ્છા પરાઠા. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. ચીલી પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં લોટમાંથી લઈએ. એના માટે મેં અહીં 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે. આપણે જે રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 નાની ચમચી ઘી નાખીશું. ઘીની જગા પર તમે તેલ પણ નાખી શકો છો. ઘી અને મીઠાને આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા બહુ મોણ આપવાની જરૂર નથી, મોણ ઓછું જ નાખવાનું છે કારણ કે આપણે અંદર પછી ઘી લગાવવાના છે, મસાલો બધો પાથરવાના છે. ઘી અને મીઠું મિક્સ થઈ જાય એટલે જરૂર મુજબ પાણી લઈને પરોઠા જેવો આપણે લોટ બાંધી દેવાનો છે. ઢીલો લોટ નથી બાંધવાનો, એ વાતનું ધ્યાન રાખજો. જુઓ, લોટને મેં બાંધી લીધો છે. હવે થોડું ઘી લઈશું અને એને કેળવી લઈશું. જુઓ, લોટ બંધાઈ ગયો છે અને આટલો તમારો લોટ કઠણ હોવો જોઈએ, બહુ ઢીલો ના હોવો જોઈએ. હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું. એ દરમિયાન આપણે જે પરોઠા પર સ્ટફ કરવાનો મસાલો બનાવી લઈએ. મસાલાને શેકવા માટે મેં એક પેન મૂકી લીધું છે. એમાં આપણે 2 મોટી ચમચી આખા ધાણા લઈશું, 1 મોટી ચમચી જીરું લઈશું, 1/2 નાની ચમચી અજમો લઈશું, 1 મોટી ચમચી ગલિયારી લઈશું અને 2 લાલ મરચાંને તોડીને લઈ લઈશું અને એને ધીમા તાપે આપણે શેકી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ધીમા તાપે આપણે ક્રિસ્પી કરી લેવાના છે. જુઓ, મસાલા થોડા શેકાય એટલે એ સ્ટેજ પર મેં અહીં 5 મરી લીધા છે એ નાખીશું અને એને પણ આપણે મસાલા સાથે શેકી લેવાના છે. જુઓ, મસાલા આપણા સરસ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલા ખાવા ગરમ હોય ત્યારે જ આપણે બાકીની સામગ્રી નાખી દઈશું. 1 મોટી ચમચી કસૂરી મેથી નાખીશું, 1/2 નાની ચમચી ચાટ મસાલો, એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે. 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. આપણે ચીલી પરાઠા બનાવી રહ્યા છીએ એટલે બહુ તીખાશ નથી જોઈતી. આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1/2 નાની ચમચી સંચળ નાખીશું અને આ મસાલાને પણ આપણે, આપણા મસાલા ગરમ જ છે ત્યાં સુધીમાં એની સાથે મિક્સ કરી લઈએ. મસાલા ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં બાટી લઈશું અને કોઈ બોટલમાં ભરી અને પછી ત્યારે જ્યારે તમારે પરાઠા ખાવા હોય ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. તમે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકો છો. આજે મેં થોડો જ બનાવ્યો છે કારણ કે હું તાજો બનાવીને જ ખાતી હોઉં છું. મસાલો આપણો ઠંડો થઈ જાય પછી એમાં 1/2 નાની ચમચી મેં આમચૂર પાવડર નાખ્યું છે ખટાશ માટે અને એને મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે હવે મિક્સરમાં પીસી લઈએ. આપણા મસાલા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે મરચાંને સમારી લઈએ. મેં અહીં 3 મરચાં લીધા છે અને મોળા મરચાં લીધા છે. બહુ તીખા નથી લેવાના અને એને એકદમ બારીક બારીક એકદમ સ્લાઇસ કરવાની છે. બહુ મોટી મોટી નથી કરવાની, પાતળી પાતળી એકદમ કરવાની છે. હું તમને બતાવું છું, એક કરીને જુઓ. આ રીતના આપણે બારીક બારીક કરવાની છે કારણ કે આપણે એને પરોઠાની ઉપર લગાવવાના છે, અંદર સ્ટફ નથી કરવાના. એટલે બહુ જાડી હશે તો પછી કાચી રહેશે અને તીખા મરચાં હશે તો પછી તમારા પરોઠા એકદમ તીખા થશે, બાળકો ખાઈ નહીં શકે. અને જો બાળકો ખાતા હોય તો તમે એને આ સ્કીપ કરી શકો છો. હવે આપણે એને સમારી લઈશું એકદમ પાતળી પાતળી સ્લાઈસ. મરચાં આપણા સમારાઈ ગયા છે. હવે હું થોડા ધાણા પણ સમારી લઉં છું, એને પણ આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. આપણે ઉપર ધાણા પણ લગાવીશું થોડા, એની ફ્લેવર અને ટેસ્ટ બંને સારો આવશે. હવે બંનેને આપણે લઈ લઈશું.
જુઓ, મસાલો ઠંડો થઈ ગયો હતો અને મેં એને પીસી લીધો છે. આ રીતનો દરદરો જ રાખવાનો છે, તમે જોઈ શકો છો. જુઓ, આ મસાલાને કોઈ પણ આ રીતની કાચની બોટલમાં ભરી લેવાની, અને જ્યારે પણ તમારે પરાઠા બનાવવા હોય કે એકદમ અર્જન્ટ હોય, ભાઈ કોઈ ગેસ્ટ આવી ગયું છે અથવા બાળકોને ભૂખ લાગી છે, તો ફટાફટ તમારા આ પરાઠા બનીને રેડી થઈ જશે. આપણે એને બોટલમાં ભરી લઈએ મસાલાને. જુઓ, લગભગ 5 થી 6 પરોઠાને થઈ શકે એટલો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે પરોઠા બનાવી લઈએ. લોટમાંથી આપણે બોલ બનાવી લઈશું. મીડિયમ સાઇઝના, જે આપણે રોટલી બનાવીએ છીએ એના કરતાં સહેજ મોટા આપણે બોલ બનાવીશું. પરોઠા બહુ મોટા નથી બનાવવાના, પણ થોડા જાડા બનાવવાના છે, એટલે આ સાઇઝનું બનાવીશું આપણે. લોટને આપણે કોરા લોટમાં કોટ કરી લઈશું, અને મોટી રોટલી વણવાની છે, થોડી પાતળી અને મોટી. જુઓ, મેં મોટી રોટલી વણી લીધી છે. હવે એના પર આપણે 1 ચમચી ઘી સ્પ્રેડ કરીશું. તમે ઘીની જગ્યા પર તેલ પણ લઈ શકો છો, પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એને આખી રોટલી પર આપણે સરસ સ્પ્રેડ કરી લેવાનું છે. ઘી સ્પ્રેડ કર્યા બાદ હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે 1 ચમચી જેટલો સ્પ્રેડ કરીશું. તમને જેટલી તીખાશ જોવે, જેટલો તમને મસાલો જોવે, તમે એટલો નાખી શકો છો. 1 નાની ચમચી અથવા 1 મોટી ચમચી જેટલો તમે સ્પ્રેડ કરી શકો છો. પછી એને હાથથી સરસ આ રીતે ઘીમાં ચોંટાડી દેવાનું, જેથી આપણે જ્યારે પરોઠો શેકીએ ત્યારે બહાર ના આવે. બાળકો માટે બનાવતા હોય તો થોડો ઓછો મસાલો નાખવાનો. હવે આપણે લચ્છા બનાવવાના છે, એટલે એને એક આ રીતે ઉપાડીને એને ટર્ન કરવાનું, જે રીતે આપણે પંખો બનાવતા હતા નાના હતા ત્યારે, એ રીતે. જુઓ, આ રીતે પ્લેટ્સ આ રીતે ધીરે ધીરે નાની નાની લેવાની અને એને ઉપર વાળી લેવાની, અને સહેજ હાથથી પ્રેસ કરતું જવાનું. બહુ દબાવીને પ્રેસ નથી કરવાનું. જુઓ, મેં આ રીતના વાળી લીધું છે ફેન, તમે જોઈ શકો છો. આ બધી તમારે લેયર પડવી જોઈએ, અને એને થોડું હાથથી આમ દબાવીને લાંબુ કરી લેવાનું છે, અને પછી રાઉન્ડ કરી લેવાનું છે આમ, અને જે નીચેનો છેડો છે એ દબાવી દેવાનો છે. અને જુઓ, હાથથી થોડું પ્રેસ કરી લઈશું. હવે આપણે જે મરચાં સમારીને રાખ્યા છે એ નીચે થોડા સ્પ્રેડ કરી દઈશું. જે આપણો બોલ છે એ સાઇઝના સ્પ્રેડ કરવાના છે. તમને જેટલો તીખાશ તમને પસંદ હોય, તમને મરચાં જેટલા પસંદ હોય તમે નાખી શકો છો. થોડા ધાણા પણ નાખીશું, અને જે આપણે બોલ છે એને ઉપર આ રીતે દબાવીને પ્રેસ કરી લઈશું. જુઓ, એટલે એને શું થશે, મરચાં અને ધાણા એના પર સરસ ચોંટી જશે. જુઓ, હવે ઉપર કોરો લોટ ભભરાવી દઈશું, અને પરોઠાને આપણે વણી લેવાનું છે. બહુ જાડો નહીં, બહુ પાતળો નહીં એવો પરોઠા આપણે વણવાનો છે. મીડિયમ સાઇઝના વણીશું આપણે, અને હળવા હાથે વણવાનો છે. લચ્છા તમારા પછી ખુલે નહીં જો તમે દબાવી રહ્યા છો. જુઓ, પરાઠાને મેં વણી લીધું છે, તમે જોઈ શકો છો. જોઈને જ તમને હમણાં એટલો ફાઇન લાગે છે, તો બન્યા પછી કેટલો સરસ લાગશે. જુઓ, એકદમ પરફેક્ટ બન્યો છે. આ જ રીતે આપણે બીજા પરાઠા બનાવી લઈએ. પરોઠા આપણા વણાઈ ગયા છે, હવે આપણે એને શેકી લઈશું. પરોઠાને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધું છે, અને એના પર આપણે આપણો પરોઠો નાખીશું, અને ધીમા તાપે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આપણે શેકવાનો છે. નીચેની સાઈડ થોડી શેકાવા દઈએ, પલટાવી લઈશું, અને બીજી સાઈડ પણ થોડી થવા દઈએ. પછી ઘી લગાવીશું આપણે. હવે આપણે 1 નાની ચમચી જેટલું ઘી નાખીશું. ઘીની જગ્યા પર તમે તેલ પણ નાખી શકો છો, અને એને પલટાવી લઈશું. ઉપરની સાઈડ પણ ઘી નાખીશું. અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જુઓ, આપણો પરોઠો સરસ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. સરસ એના પર માર્ક આવી ગયા છે, અને ક્રિસ્પી પણ થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું, અને આ જ રીતે બધા જ પરોઠા આપણે શેકી લઈશું.
મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું જુઓ, આપણા પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે, જુઓ. અને એના લચ્છા બી જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ લચ્છા છૂટ્યા છે, જુઓ. પરફેક્ટ એકદમ પરાઠા બન્યા છે. આ પરાઠાને તમે નાસ્તામાં અથવા ડિનરમાં પણ લઈ શકો છો. આની સાથે તમારે કંઈ પણ વસ્તુની જરૂર નથી પડતી, ફક્ત મેં અહીં દહીં લીધું છે. દહીં થોડું ખટાશ હોય, થોડું લિક્વિડ હોય એટલે એના સાથે સારું લાગે છે. બાકી તમે અથાણા સાથે, ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને ટિફિનમાં આપી શકો છો. પ્રવાસમાં બહાર જતા હો તો તમે બનાવીને લઈ જઈ શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે. મસાલો તમે બનાવીને રાખી દો તો તમને બનાવવામાં સહેજ પણ વાર નથી લાગતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મહેમાનો આવ્યા હોય ત્યારે પણ તમે બનાવીને સર્વ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવા આપણા પરોઠા બનીને, ચીલી પરોઠા બનીને રેડી થઈ ગયા છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરજો, કોમેન્ટ કરજો, મને લખી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી છે. તમારું ધ્યાન રાખજો. ફરીથી મળીશું.